ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની સ્થિતિ તો વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 15 થયું. શક્તિસિંહ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ બે એમએલએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની જે સ્થિતિ જોવા મળી રહી છે, સંખ્યાબળ 15 થયું છે. શક્તિસિંહ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ બે એમએલએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. તો ખંભાતના ચિરાગ પટેલ, સીજે ચાવડાએ કોંગ્રેસ છોડી છે. કોંગ્રેસના એમએલએ ભાજપના સતત સંપર્કમાં જોવા મળી રહ્યા છે. ઓપરેશન લોટસમાં કોંગ્રેસ અને આપને ઝટકાની રણનીતિ. સીજે ચાવડાએ કોંગ્રેસ છોડતા સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. તો લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ જાણે નબળી પડતી હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સંખ્યાબળ 15 પર પહોંચ્યું છે. તો સીજે ચાવડાએ પણ કોંગ્રેસનો છેડો ફાડ્યો છે. તો કોંગ્રેસનો છેડો ફાડતા સમર્થકો નારાજ થયા છે. તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની જે સ્થિતિ જોવા મળી રહી છે, વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 15 થયું છે. તો શક્તિસિંહ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ બે એમએલએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. ખંભાતના ચિરાગ પટેલ બાદ સીજે ચાવડાએ પણ કોંગ્રેસ છોડી છે. કોંગ્રેસના એમએલએ ભાજપના સતત સંપર્કમાં જોવા મળી રહ્યા છે. તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની સ્થિતિ, વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 15 થયું છે. શક્તિસિંહ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ બે એમએલએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. ખંભાતના ચિરાગ પટેલ બાદ સીજે ચાવડાએ પણ કોંગ્રેસ છોડી છે. કોંગ્રેસના એમએલએ ભાજપના સતત સંપર્કમાં. તો ઓપરેશન લોટસમાં કોંગ્રેસ અને આપને ઝટકો. તો સીજે ચાવડાએ કોંગ્રેસ છોડતા સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની જે સ્થિતિ જોવા મળી રહી છે, વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 15 થયું છે. શક્તિસિંહ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ બે એમએલએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. તો ખંભાતના ચિરાગ પટેલ બાદ સીજે ચાવડાએ પણ કોંગ્રેસનો સાથ છોડ્યો. તેઓએ રાજીનામું ધર્યું. કોંગ્રેસના એમએલએ ભાજપના સતત સંપર્કમાં જોવા મળી રહ્યા છે. તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તો અંગે વધુ માહિતી આપવા માટે એડિટોરિયલ હેડ અમારી સાથે ધર્મેશ વૈદ જોડાઈ ચુક્યા છે. જી ધર્મેશ, જણાવશો, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે, તો અત્યારે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 15 થયું છે. જી રેના, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની સ્થિતિ અત્યારે એક સાંધો તો તેર તૂટે તેવી બની છે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 15 થયું છે. કુલ 17 એમએલએ હતા અને જે ખંભાતના ચિરાગ પટેલ બાદ સીજે ચાવડાએ ગઈકાલે રાજીનામું આપતા, હવે સંખ્યાબળ વિધાનસભામાં 15 ઉપર થયું છે. શક્તિસિંહ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જે બે એમએલએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. મહત્વની વાત છે, ઓપરેશન લોટસમાં ભાજપની જે રણનીતિ છે વેલકમની, એ અંતર્ગત કોંગ્રેસને આપને હજુ ઝટકો મળી શકે એવી શક્યતા છે. અને સીજે ચાવડાએ કોંગ્રેસ છોડતા ત્યાં વિજાપુરમાં એમના સમર્થકો નારાજ પણ થયા છે. જે જુદા જુદા વોટ્સએપ ગ્રુપમાં અનેક કોમેન્ટો પણ આવી રહી છે. પરંતુ અત્યારે કોંગ્રેસમાં જે વિધાનસભાનું સંખ્યાબળ છે એ 15 થયું છે. કુલ 17 ધારાસભ્યો ચૂંટાયા હતા વિધાનસભામાં, અને અત્યારે લોકસભાની ચૂંટણી જયારે હવે નજીક છે ત્યારે કોંગ્રેસનું સંખ્યાબળ 15 થયું છે. જી જી ધર્મેશ, આપણે એ પણ પૂછવા માંગીશ કે ભાજપ દ્વારા જે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, લોટસ ઓપરેશન, તો સાથે સાથે હાર્દિક પટેલનું પણ એક નિવેદન સામે આવ્યું છે, ગુજરાતમાં કોંગ્રેસ હજુ પણ તૂટશે તેમ જણાવવામાં આવ્યું છે. જી ચોક્કસ, હાર્દિક પટેલે પણ ગઈકાલે સુરત ખાતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હજુ કોંગ્રેસના કેટલાક સિનિયર અગ્રણીઓ અને ધારાસભ્યો આવશે, કેસરિયા કરશે, એ પણ મોટું નિવેદન છે. કારણ કે હાર્દિક પટેલે પણ જયારે કોંગ્રેસ છોડી ત્યારે ઘણા બધા મોટા સ્ફોટક નિવેદનો કર્યા હતા હાઈકમાન્ડને લઈને. હવે જયારે તે પોતે એમએલએ છે ભાજપના, અને ત્યારે એને મોટું નિવેદન આપ્યું છે કોંગ્રેસમાં હજુ ઘણા ધારાસભ્યો અને અગ્રણીઓ કેસરિયા કરશે. જી રેના જી, માહિતી બદલ આપનો આભાર.
તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની જે સ્થિતિ જોવા મળી રહી છે, વિધાનસભામાં કોંગ્રેસનું જે સંખ્યાબળ છે 15 થયું છે. શક્તિસિંહ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ બે એમએલએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે.